નમસ્તે, હું આદર્શ છું. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બાળ મિત્રો? મજામાં ને? અત્યારે કઈ ઋતુ ચાલે છે? ચોમાસાની. તો ચોમાસામાં વરસાદ આવે તો પાણી હોય ને, નદી નાળા હોય, ખાબોચિયું હોય, તો એમાં આપણે કાગળની હોળી તરાવવાની હોય. તો ચાલો, આપણે છાપાનો કાગળ હોય, પેમ્પલેટનો હોય કે કોઈ રંગીન કાગળ હોય, ગમે તે કાગળમાંથી સરસ મજાની આ વિડીયો દ્વારા આપણે હોળી બનાવતા શીખીશું. તો સૌ પ્રથમ શું કરવાનું છે, એક ચોરસ કાગળ લેવાનું. બધી બાજુ સરખી હોય એવો ચોરસ કાગળ લેવાનું. એ ચોરસ કાગળમાં બરાબર વચ્ચેથી આપણે એને અહીંયાથી આમ ગળી કરીશું. પછી આમ ઊભો કાગળ કરીને બીજી બાજુ પણ એ જ રીતે બરાબર વચ્ચેથી ગળી કરીશું. જુઓ, ફરી એકવાર બતાવી દઉં. પહેલાં ચોરસ કરવાનું, બરાબર વચ્ચેથી એને વાળવાનું, પછી બીજી બાજુ પણ વચ્ચેથી વાળીશું, પછી આ કાગળને એક ભાગને ખૂણા ઉપરથી પકડી અને આ ખૂણા સુધી લઈ જવાનો, પછી આને ફેરવી નાખશું. તો આ એક, બે અને ત્રણ ભાગ વસશે, તો એ ત્રણેય ભાગ સાથે વાળી દેશું. તો આમાં શું થયું, એક બાજુ એક ભાગ વાળ્યો છે અને બીજી બાજુ ત્રણ ભાગ વાળેલા છે. પછી આ રીતે વચ્ચેથી અંગૂઠા દ્વારા આમ જગ્યા કરી અને આ બાજુ આને વાળી દેશું. પછી ઉપરની બાજુથી સેજ આવી રીતે ખોલશો એટલે સરસ મજાની હોળી બની જશે. એ જ રીતે બીજી બાજુથી ખોલવાનું, બરાબર. પછી આમ હળવાઈ હાથે એની ગળી કરીશું. જુઓ કેટલી સહેલાઈથી સરસ મજાની હોળી બની ગઈ, બરાબર. પછી પાણી હોય ને, જ્યાં પાણી ત્યાં આમ તરવા મૂકી દેવાની એટલે સરસ મજાની હોળી તરશે. તો આ તો આપણે સાદી હોળી શીખી. હવે નીચેના ભાગમાં છરાવાળી હોળી શીખીશું. તો એમાં પણ આપણે શું કરીશું, ચોરસ કાગળ જ લેવાનું છે. એ ચોરસ કાગળને બરાબર વચ્ચેથી વાળીશું. ફરી એકવાર આમ વાળીશું. સાદી હોળી બનાવી એ જ રીતે છે, પણ થોડો ફેરફાર છે. એક ભાગ વાળ્યો, પછી ઉલટાવીને બીજા ત્રણ ભાગ વાળીશું. એની જેવું જ થયું ને, બરાબર. હવે સાદી હોળીમાં આપણે એ રીતે કર્યું, આમાં શું કરવાનું, એક બાજુ વાળવાનું, બીજી બાજુ એક જ ભાગ વાળવાનું, પછી વચ્ચે બે ભાગ વધશે. આ વચ્ચે જે બે ભાગ વધે ને, એને આની વચ્ચે આ રીતે ઘડી કરીને અંદર રાખવાના છે. સાદી હોળીની જેમ જ છે, એક બાજુ ત્રણ ભાગ, એક બાજુ એક ભાગ, પણ આને વચ્ચેથી નાખવાના. પછી અંગૂઠા દ્વારા આને વચ્ચે આમ કરીને કડી કરી આપવાની. પછી આ સાઈડથી ખોલશો, એ જ રીતે બીજી બાજુથી ખોલવાનું અને અહીંયા વચ્ચેથી આ હળવા હાથે આપણે દબાવીશું. જુઓ થઈને, આ છે સાદી હોળી અને આ નીચે આવી રીતે છરાવાળી હોળી. તો એક સાદી હોળી અને એક આ બે હોળી આપણે અહીંયા શીખ્યા. આ હોળી પણ પાણીમાં તરવાની અને આ હોળી પણ પાણીમાં તરી શકશે. હવે આપણે આવો જ એક ચોરસ કાગળ લઈ અને સ્ટીમર બનાવતા શીખીશું. એ થોડી જુદી રીત છે. તો પહેલાં આવી રીતે ચોરસ કાગળ લેશું, પછી એક ખૂણો છે બરાબર વચ્ચે વાળવાનો. એ જ રીતે ચારે ચાર ખૂણા, પછી બીજો ખૂણો,
आ रीते चार चार खूणा आपणे वाळी देशुं, बराबर। ए पण एक चोरस बनी गयुं। हवे आ रीते एक बे त्रण अने चार खूणा आपणे वाळीने एक चोरस जेवो आकार बनाव्यो। हवे एने आपणे उलटावी नाखशुं, आवी रीते उलटावी फरी एज रीते आपणे एने एक बे चारे चार खूणा ए रीते आपणे वाळी देशुं। आ त्रण अने चार थई गयुं। एज चोरस बन्युं। पहेला एक वार खूणा वाळ्या, आ बीजी वार, फरी पाछो आपणे एने उलटावीने एज रीते चारे चार खूणा पाछा वाळी देशुं। होळी करता થોડું અઘરું છે, પણ એક બે વાર તમે પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે। આવી રીતે ત્રણ વાર ચારે ચાર ખૂણા વાળી દેવાના, પછી જુઓ, બરાબર ધ્યાનથી જોજો। આવી રીતે બની જાય ને, એટલે અહીંયા અંગૂઠાથી સેજ આમ દબાવીશું ને, એટલે આવો આકાર થશે। એવી જ રીતે સામેની બાજુ પણ કરવાનું છે। જુઓ, બની ગયું। પાછળની સાઈડ આ રીતે રહેશે। હવે આ ભાગને હોળીની જેમ આ ખોલી નાખવાનો, અને આ ભાગને વચ્ચેથી ધીમે હળવે હાથે ધીમે ધીમે આવી રીતે કરીશું ને, એટલે શું બનશે? સ્ટીમર બનશે। અરે વાહ, કાગળમાંથી તો કેટલી સરસ સરસ વસ્તુ બની, એ પણ પાણીમાં તરશે, હોળી અને સ્ટીમર। તો ચોમાસાની ઋતુમાં વરસાદ આવે ને, એટલે જ્યારે પાણી આવે, ખાબોચિયા હોય કે નદી હોય, એમાં આપણે આ રીતે કાગળની હોળી કરાવીશું।